శ్రీ స్వామి నారాయణ మేక మంత్రం శ్రీ స్వామి నారాయణ మేక తంత్రం శ్రీ స్వామి నారాయణ మేక దేవం శ్రీ స్వామి నారాయణ మానమామి ఓం అవతారిణే శ్రీ స్వామి నారాయణాయ నమో నమః శ్రీ సహజానందాయ నీలకంఠాయ చ నమో నమః శ్రీ గురు చరణ కమలేభ్యో నమో నమః బోలో శ్రీ స్వామి నారాయణ భగవానని శ్రీ హరి కృష్ణ మహారాజని శ్రీ ఘనశ్యామ మహారాజని మందిరమాં ప్రగట బిరాజమాન પીયુડા ઘનશ્યામ મહારાજ પ્રાણ પ્યારા પૂજ્ય ગુરુજી વંદનીય સંતો આપ સર્વે વાલા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ આજે આપણા મંદિરમાં આ રક્ષા બંધનનો પવિત્ર સમય ત્યારે આવો આપણે સાંભળીએ આ ઉત્સવ શું છે સેના માટે છે પહેલી વાત એટલી નક્કી છે જીવ પ્રાણી માત્રને રક્ષાની જરૂર છે છે અને છે ઇતિહાસમાં થોડા ઊંડા ઉતરીએ તો ખબર પડે બે સદી પહેલા 19મી સદીમાં પૃથ્વીના માણસો પાસે જમવાનું પૂરું નહોતું મોટા ભાગના માણસો ભૂખમરામાં દુખી હતા મરતા હતા 20મી સદીમાં કંઈક પ્રગતિ થઈ માણસ ખેતી કરીને પકાવવા લાગ્યો એક માણસ 50 માણસનું 100 માણસનું 200 માણસનું ધાન્ય ઉત્પન્ન કરે પૃથ્વીના માણસો પાસે ખાવાની સમસ્યા દૂર થઈ કપડાની સમસ્યા આવી યંત્રો શોધાયા મશીનો શોધાયા કપડાની સમસ્યા પણ હલ થઈ 21મી સદીની શરૂઆતથી જ આજનો માણસ ખાવામાં પીવામાં દુખી નથી પહેરવામાં રહેવામાં દુખી નથી આજના માણસ સામે પ્રશ્ન છે સલામતીનો આજના માણસ સામે પ્રશ્ન છે સુરક્ષાનો અનેક પ્રકારની સુરક્ષા માણસ ઈચ્છે છે થોડા આપણે ઊંડા ઉતરતા જઈએ પહેલી વાત એ છે આપણા ઉત્સવો બહુ સમજવા જેવા છે આપણા ઉત્સવોના બે લક્ષ્ય છે આલોકનું હિત અને પરલોકનું હિત દરેક ઉત્સવોની પાછળ જેમાં ખાસ કરીને આ રક્ષાબંધનનો ઉત્સવ આ લોકના હિત માટેનો ઉત્સવ છે જેમાં પરિવારનું હિત છે પરિવારના સંબંધોનું હિત છે માનવ જાતની સુરક્ષા છે સ્ત્રીઓના શીલ અને ચારિત્રની સુરક્ષા છે આની પાછળ કેટલા બધા મર્મ છુપાયેલા છે આજના દિવસને રક્ષાબંધન તરીકે ઇતિહાસમાં જાણે છે શ્રાવણ શુક્લ પૂર્ણિમાનો દિવસ જેને શ્રાવણી પૂર્ણિમા પણ કહેવાય છે દેશી ભાષામાં એને બળેવ કહેવાય છે ઇતિહાસમાં એને નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખાય છે અને આજના દિવસે
હયગ્રીવ ભગવાનનું પ્રાગટ્ય થયું એટલા માટે હયગ્રીવ જયંતી તરીકે પણ ઓળખાય છે. મુખ્યત્વે આ ઉત્સવનું લક્ષ્ય એક જ છે, એન કેન પ્રકારે ભયમાં સતત ભયભીત એવો મનુષ્ય રક્ષા માટેની ભાવના કરે છે, બહેન ભાઈ માટે કરે છે, ગુરુ શિષ્ય માટે કરે છે, પતિ પત્ની માટે કરે છે, સમર્થ માણસ પોતાની સાથે રહેનારા બીજા વ્યક્તિ માટે શુભકામનાઓ પાઠવે છે નિર્દોષ પ્રેમથી, ત્યારે ભગવાન એમાં ભળે છે. પણ ત્યારે આપણે થોડું સાંભળીએ, સમજીએ. મેં બે દિવસ પહેલા પણ કથામાં વાત કરી હતી કે સુરક્ષા એ માણસની સામે સૌથી મોટો સળગતો સવાલ છે. જંગલમાં રહેનારો માણસ જંગલી પ્રાણીઓથી ભયભીત બન્યો, ત્યાર પછી ઘર શોધાયા. ખુલ્લામાં રહેનારો માણસ ઠંડી અને તડકાથી ભયભીત બન્યો, ત્યાર પછી આજના જેવા છત વાળા મકાનો શોધાયા. સાંભળજો બધું ધ્યાનથી. હા, ઘરમાં પછી સારા ઘર સજાવ્યા, એવા સારા સજાવ્યા ઘરોને, અને સજાવટ પછી માણસને પછી ચોર લૂંટારાઓનો ભય લાગ્યો, ત્યારે નગરો બનાવ્યા. નગર બનાવ્યા પછી વિધર્મીઓ શત્રુઓના આક્રમણનો ભય લાગ્યો, ત્યારે કિલ્લાઓ બનાવ્યા. માણસની દરેક પ્રગતિની પાછળ સુરક્ષા છે છે અને છે. તમે અમેરિકા ઘર કરો પછી સિક્યુરિટી સિસ્ટમ મૂકો કે ના મૂકો, નહોતા મૂકતા, પણ આપણા હમણાં મોન્ટુ ભગતનું, બ્રિજેશ ભગતનું સાંભળ્યું પછી બધાએ ચાલુ કરી દીધી છે. બધાએ ચાલુ કરી દીધી અને પાછા કહેતા હોય સ્વામી અમે સુરક્ષા સેફ્ટી સિસ્ટમ ચાલુ કરી દીધી છે. એક એક અલાર્મ સિસ્ટમ આપણા ઘરમાં હોય તો પણ આપણે નિર્ભય થઈ જઈએ છીએ. તો વાલા ભક્તો, આપણે કલ્પના કરીએ, અનંત કોટી બ્રહ્માંડો જે પુરુષોત્તમ નારાયણના સંકલ્પથી ચાલે છે, એ પુરુષોત્તમ નારાયણની કૃપા જો આપણા ઉપર હોય તો આપણે કેટલા સુરક્ષિત છીએ, કેટલા સુરક્ષિત છીએ. જીતને તારે ગગન મે, સાંભળજો હા, જીતને તારે ગગન મે ઉતને શત્રુ હોય, જિસ પર કૃપા રઘુવીર કી તો બાલ ન બાંકા હોય. આ ભગવાનની કૃપાનું ફળ છે. ક્યારેક ક્યારેક એવું લાગે સુરક્ષાના નામે માણસ વધારે અસુરક્ષામાં ડૂબતો હોય એવું લાગે. અમેરિકામાં એક મૂવી બહાર પડ્યું, એનું નામ હતું ધ ડે આફ્ટર. ધારો કે અણુ શસ્ત્રોનો પ્રયોગ થાય, ન્યુક્લિયર વેપન્સ વાપરવામાં આવે અને પૃથ્વીનો પ્રલય થાય, માનવ જાતનું નિકંદન નીકળશે તો કેવી રીતે નીકળશે, આ મૂવીમાં દર્શાવવામાં આવ્યું હતું. એ મૂવી જોયા પછી 80 માણસોએ આત્મહત્યા કરી. અમેરિકાની સરકારને તાત્કાલિક પગલા લેવા પડ્યા. હજી તો સાંભળે છે, હજી તો કલ્પનાઓને નિહાળે છે કે આવું આવું થઈ શકે ને, માણસ જો મરવાની તૈયારી કરવા મળતો હોય કે આમ મરું એના કરતા વહેલા જ. આ તો આપણે સુરક્ષિત બેઠા છીએ એટલે શ્રીજી મહારાજે વચનામૃતમાં વાત કરી. મહારાજને પ્રશ્ન પૂછ્યો, મહારાજ ક્રોધ આવે તો છે પણ એનું નુકસાન નથી થતું, તો મહારાજ કે આ સભા સરસ બેઠી છે, આમાં સિંહ આવે તો શું થાય? બોલો, આપણી આ સભામાં સિંહ આવે હમણાં આ બાજુથી તો શું થાય? કાંઈ થાય નહીં, લો બધા બોલ્યા, અમે આમથી નીકળી જઈએ વેલો તે, એટલું જ ને. સુરક્ષા માણસની સામે સૌથી મોટો સળગતો સવાલ છે. અમેરિકામાં એક રોગ છે પેરેનોઇયા કરીને જે ઓળખાય છે, એટલે કે માનસિક ભય, સતત ભયમાં માણસ જીવે છે, સતત ભય. અમેરિકામાં 15 કરોડ કરતા પણ વધારે માણસો ખાનગી બંદૂકો રાખે છે પોતાની રક્ષા કરવાને માટે. રાજીવ ગાંધી બુલેટ પ્રૂફ જેકેટ ઓલવેજ પહેરતા, ઓલવેજ બુલેટ પ્રૂફ જેકેટ પહેરીને જ ફરતા. એને મૃત્યુનો ભય હતો, પણ એને ખબર નહોતી કે જ્યારે મૃત્યુ સામે આવ્યું ને ત્યારે બુલેટ પ્રૂફ જેકેટ કંઈ કામ ન લાગ્યું ને ચૂરે ચૂરા નીકળી ગયા. અને અમારા નરેન્દ્રભાઈ મોદી બુલેટ પ્રૂફ ચેમ્બર હતી એ કઢાઈ નખાઈ લાલ કિલ્લા ઉપરથી ભાષણ આપે છે કે ભગવાનને કરવું હશે એ જ થશે, અને ઠાકોરજી રક્ષા કરે છે. જો તમે
સુરક્ષા કરવી જરૂરી છે, ભૌતિક રીતે આપણી જાતને બચાવવી જરૂરી છે. તમે સારી ગાડી રાખો, સારી વાત છે. સારા ડોક્ટર સાથે સંબંધ રાખો, સારી વાત છે. સારી સાધન સુવિધા રાખો, એ સારી વાત છે. પણ આપણી કરેલી સુરક્ષા એ આપણને કેટલી કામ લાગશે કે નહીં લાગે, પણ આ ઠાકોરજીની કૃપારૂપી સુરક્ષા એટલી મોટી સુરક્ષા છે કે માણસના જીવનમાં બહુ મોટું કામ કરશે. સંસ્કૃતના મહાન કવિ, ભારતના મહાન સમર્થ રાજા ભર્તૃહરિ મહારાજ કેટલા પ્રકારના ભયથી માણસ પીડાય છે એનો શ્લોક નો ભાષાંતર વાંચું છું. ખાલી જેને રૂપ હોય ને બહુ સારું, ત્યાંથી શરૂ કરીએ આપણે. આ દુનિયામાં બે ડખા છે, એક રૂપનો અને રૂપિયાનો. સાહિત્યકારો કેટલું સરસ લખે છે, જેની પાસે રૂપ છે અથવા જેની પાસે રૂપિયા છે, આ બે વ્યક્તિઓએ હંમેશા નજીકના જેટલા આસપાસના છે એ બધાને મિત્રો ન માનવા. રાજા ભર્તૃહરિ મહારાજ લખે છે, રૂપ જેની પાસે છે એને હંમેશા વૃદ્ધ અવસ્થાનો ભય હોય. વાત સાચી કે ખોટી તમે ઓછું કહેશો, પણ કહેશે પાછળવાળા. ભોગમાં ડૂબેલા માણસને રોગનો ભય હોય છે, કેમ કે ભોગમાં આસક્તિ છે, ભોગ ભોગવા પણ છે. ઇતિહાસમાં રાજા ડાયોજિનિયસની કરીને રોમનો રાજા થયો એની વાત છે, અને ખાવાનું એટલું બધું ભાવે, એટલું બધું ખાવાનું ભાવે, પણ પેટની લિમિટ છે, પટારો તો છે નહીં. પેટ ભરાઈ જાય પછી વધારે ખાવું હોય તો શું કરે, એક પંખીનું પીછું રાખતો, એ પીછું મોઢામાં ફેરવે એટલે ઉલટી થાય, બધું નીકળી જાય, પેટ ખાલી થઈ જાય એટલે ફરી વાર ખાય. એ ક્યારેક રોડ ઉપર જતો હોય અને કંઈક એને ખાવાની ઈચ્છા થાય, કોઈ જગ્યાથી સુગંધ આવે અને ખાવાની ઈચ્છા થાય, કોઈ જગ્યાએ કોઈ વસ્તુ જોઈ જાય અને ખાવાની ઈચ્છા થાય, પેલું પીછું કાઢે મોઢામાં ફેરવે એટલે પાછી ઉલટી થાય. ઇતિહાસ એમ કહે છે, ઉલટી કરી કરીને રાજા મરી ગયો. સારા કુળમાં જન્મેલા માણસને લાંછન એટલે કલંકનો ભય હોય છે, બળવાન વ્યક્તિને શત્રુનો ભય હોય છે, વિદ્વાન વ્યક્તિને પંડિતોનો શાસ્ત્રાર્થનો ભય હોય છે, ધનવાન વ્યક્તિને રાજા મારું ધન હરી લેશે કે ચોર મારું ધન હરી લેશે એ ભય હોય. જીવ પ્રાણી માત્ર ભયમાં જ ડૂબેલા છે જેના ઉપર કોઈ પણ પ્રકારનો ભય નથી. એક રાજા વૈરાગ્ય શતક નામના ગ્રંથમાં લખે છે, જેના ઉપર કોઈ પણ ભય નથી એવું એક જ દુનિયામાં તત્વ છે, વૈરાગ્ય. આ સાધુઓને કોઈનો ભય નહીં બોસ. તમે આવો તો ખબર પડે, આમ તાળીઓ પાડવાથી ખબર ન પડે. હા, ડીઝલનો ભાવ વધે તો અમારું બીપી વધે ખરું? જરાય હા કે ના પાડો, ચાલો ફટોફટ આપણે. હે, ભાવ વધ્યો તો શું, ભાવ ઘટ્યો તો શું? તમને તો લે ઓફ મળતા બીજાને લે ઓફ મળે, તમને પરસેવો છૂટવા મળે કે હવે આપણો નંબર નહીં લાગે ને, બે દી ઊંઘ ના આવે અમારે, ખરું? એવું સાચા સાધુને કંઈ નહીં, ભગવાનની ઈચ્છા. કહેવા એ માગું છું, વૈરાગ્ય મે વાભયમ, અનેક પ્રકારના ભયથી માણસ જ્યારે પીડાય છે ત્યારે માણસની સામે અનેક પ્રકારના ભયો જ્યારે ઊભા છે ત્યારે કેવી રીતે માણસને બચાવો, એના માટે અનેક પ્રકારની વ્યવસ્થાઓ દુનિયામાં જ્યારે થતી હોય છે ત્યારે આપણા ઋષિ મુનિઓએ એક પરંપરા આખી સર્જી સુરક્ષા માટે, જીવ પ્રાણી માત્રની મંગલ કામનાઓ માટે. એક બહેન પોતાના ભાઈ માટે પ્રેમથી પ્રાર્થના કરે, હું ભગવાનને પ્રાર્થના કરું છું, ભાઈ ભગવાન તારી રક્ષા કરે. આ રક્ષાબંધન, રક્ષાબંધનની રાખડી, નાનો એવો દોરો, નાનો એવું સૂત્ર અમરત્વની ઓળખાણ છે. માતા કુંતાજી અભિમન્યુને બાંધે અમર રાખડી રે, અમર રાખડી કહેવાય છે. હવે આ દોરો કઈ અમર બને ખરો? આ દેહ જ નથી અમર તો પછી દોરો અમર બને? નથી બાંધનાર, નથી બંધાવનાર, આમાં કોઈ અમર નથી. પણ એટલી વાત ચોક્કસ છે, માણસ ભલે નશ્વર છે પણ માણસનો પ્રેમ અમર છે, છે અને છે. તો આવો ભક્તો, આજે આ અમરત્વની નિશાની એવી રક્ષા, એની આપણે થોડી કથા શ્રવણ કરવી છે.
આપણા કીર્તનોમાં ખૂબ સરસ ભાવના જ્યારે રજૂ કરી છે, આ નાનું કીર્તન એની થોડી પંક્તિ આપણે ગાઈએ અને સાંભળીએ. રક્ષાબંધન પર્વ શા માટે છે ને શું છે? એ અમી ભરેલી નજરો રાખો નારાયણ મુનિ દેવ રે. અમી ભરેલી નજરો રાખો નારાયણ મુનિ દેવ રે. દર્શન આપો દુખડા કા કાપો નારાયણ મુનિ દેવ રે. ચરણ કમળ માં શેષ નમાવે વંદન કરો મહારાજ રે. ચરણ કમળ માં શેષ નમાવી વંદન કરો મહારાજ. સાધુ ને સંસારી, બાળક અને વૃદ્ધ, નર અને નારી દુઃખ દુઃખ અને દુઃખ થી જ પીડાય છે. ત્યારે અદ્ભુત પ્રાર્થના છે, દર્શન આપી દુખડા કા. અમારા જેવા કોઈ દુખિયા નથી. હું દુખિયારો તારે દ્વારે. દેવ હોય કે દાનવ હોય, માનવ હોય કે ઋષિ હોય, મેં કહ્યું ને આ સંસારમાં દુઃખ દુઃખ અને દુઃખ, ડગલે ને પગલે,
અકસ્માત અને આપત્તિ વધી જ રહી છે, વધી જ રહી છે. માણસને એમ લાગે છે પ્રગતિ થઈ રહી છે, પણ વાસ્તવિક જોવામાં આવે ને પ્રગતિ નહીં, અધોગતિ થઈ રહી છે. વિકાસના નામે ચારે બાજુ વિનાશ વિનાશ અને વિનાશનું તાંડવ છે. ઇતિહાસની કથા છે, દેવ અને દાનવ એનું યુદ્ધ થયું. ઇતિહાસની આ કથા ભવિષ્ય પુરાણમાં રક્ષાબંધન શા માટે શરૂ થયો એનો ઇતિહાસ છે. દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ શરૂ થયું. 12 વર્ષ સુધી ઘમાસાણ યુદ્ધ ચાલ્યું છે. આટલા વર્ષો પછી યુદ્ધની અંદર દાનવો જીત્યા છે, અસુરો જીત્યા છે અને દેવોનો ભયંકર પરાજય થયો છે. દેવોના પરાજય પછી દેવો ભયભીત બન્યા. શું કરવું? ગુરુ એવા બૃહસ્પતિના ચરણમાં ગયા છે, ગુરુને પ્રાર્થના કરી છે. ત્યારે ગુરુએ કહ્યું, હું પ્રભુને પ્રાર્થના કરું છું, પ્રભુ તમારી રક્ષા કરે. બૃહસ્પતિ મહારાજે ઇન્દ્રના કાંડે રક્ષાસૂત્ર બાંધ્યું છે, તું આ રાખડીને સંભાળજે, ભગવાન તારી સાથે છે, વિશ્વાસ રાખજે, મારા આશીર્વાદ મારી કૃપા તારી સાથે છે. કહેવાય છે ગુરુની કૃપાથી રાખડી બાંધી ઇન્દ્ર ફરીવાર ચડાઈ કરે છે અને દાનવો ઉપર દેવોનો વિજય થાય છે. ઇતિહાસની આ કથા પ્રમાણે ત્યારથી રક્ષાબંધનનો પર્વ શરૂ થયો. ગુરુ શિષ્યને રાખડી બાંધે. અસુર કુળમાં, દાનવ કુળમાં, રાક્ષસોના કુળમાં એક મહાન ભક્તરાજનો જન્મ થાય, બલિ મહારાજનું નામ. ઇતિહાસ તમે જાણો છો, ટૂંકમાં વાત કરીશ. બલિના પરાક્રમથી, બલિની પ્રામાણિકતાથી, ઘણી વાર કથામાં વાત કરું છું, કુળથી કોઈ માણસ મહાન કે હલકો નથી હોતો, એના કર્મથી જ માણસ મહાન અને હલકો બને છે. અસુરોના કુળમાં જન્મેલા બલિ મહારાજ કર્મથી દેવો કરતા મહાન હતા, પ્રામાણિક હતા, ધર્મનિષ્ઠ હતા. એમના ગુરુ શુક્રાચાર્ય એમના માર્ગદર્શન પ્રમાણે ઇન્દ્ર ઉપર આક્રમણ કરે, ત્રણે ત્રણ લોકની સંપત્તિ મેળવી લે. દેવો સ્વર્ગ વિનાના બન્યા, સંપત્તિહીન બન્યા, ગરીબ બન્યા. દેવોએ ભગવાનનું ચરણ લીધું છે, ભગવાનને પ્રાર્થના કરી છે, ભગવાન વામન રૂપે પ્રગટ થાય છે. દેવોને પોતાનું સ્વર્ગ પાછું અપાવવા માટે બલિ યજ્ઞ કરે છે, વામન ભગવાન પધાર્યા છે. નાનું શરીર છે, હાથમાં છત્રી લીધી છે, બીજા હાથમાં દંડ ધારણ કર્યો છે, સ્કંધ ઉપર યજ્ઞોપવિત ધારણ કરી છે. બટુક બ્રહ્મચારી એવા વામન બલિના યજ્ઞમાં આવી 3 ડગલા પૃથ્વી માગે છે. બલિ તો નિર્દોષ છે, યજ્ઞમાં આવનારા તમામ અતિથિનો સત્કાર કરી કંઈ પણ માગેને આપવા તૈયાર છે. શુક્રાચાર્યને ગંધ આવી, ગમે તેમ હોય પણ 3 ડગલા બ્રાહ્મણ પૃથ્વી માગે જ નહીં. બ્રાહ્મણ અને 3 ડગલા પૃથ્વી, બ્રાહ્મણ જેવું અસંતોષી તત્વ દુનિયામાં કોઈ નથી. 3 ગાવ આપો તો ઓછું પડે, કંઈક કપટ છે. 3 ડગલા પૃથ્વીમાં શું થાય? શુક્રાચાર્ય ના પાડી, છતાં બલિ મહારાજે સંકલ્પ કર્યો. શુક્રાચાર્યને થયું કે આ સંકલ્પમાં બલિનું કંઈક અહિત છે. ગુરુ પોતે સંકલ્પ કરવા માટે પાણી લેવાનું હોય, એ જળજારી હોય, એમાંથી પાણી હાથમાં લઈ સંકલ્પ કરવા જાય. શુક્રાચાર્ય અનેક વિદ્યામાં કુશળ હતા, એક નાની જીવાતનું રૂપ લઈ પાણીની અંદર પ્રવેશ્યા અને જળજારીમાંથી પાણી નીકળવાની જે નાળ હોય એમાં વચ્ચે આવીને બેસી ગયા. પાણી નીકળે નહીં. વામન ભગવાન જાણી ગયા કે ગુરુ ડખો કરે છે અત્યારે. તુરંત ભગવાન વામને એક સળી લીધી. બળીને કહ્યું, ઉભો રે ઉભો રે, આમાં કંઈક વચ્ચે અટકણ અટકતું એવું લાગે છે. અને સળી સીધી ભરાવી શુક્રાચાર્યની એક આંખ ફોડી નાખી. શુક્રાચાર્ય સપાટ દિન બહાર નીકળી ગયા કે હવે બીજી ફોડી નાખશે આ તો. ત્યારથી શુક્રાચાર્ય હજી સુધી એક આંખ વિનાના છે. ભગવાનના કામમાં વચ્ચે આવે એની એક આંખ તો, એટલે કોઈ કોઈકને આપતો હોય ત્યારે વચ્ચે આવો. બલિ રાજાએ સંકલ્પ કર્યો, 3 ડગલા પૃથ્વી આપું છું. વામન ભગવાને પોતાનું શરીર વિરાટ કર્યું. 1 ડગલામાં ભગવાને પાતાળલોક લઈ લીધું, 2 ડગલું ઊંચું કર્યું, સ્વર્ગ સુધી જવા દીધું. 3 લોક 2 ડગલામાં લઈ લીધા. હજી 3જું પગલું ક્યાં ભરું? બલિરાજાને કહ્યું, બલિ તારી જેટલી સંપત્તિ છે 3 લોકની,
મારા બે પગલામાં આવી ગઈ બોલ, તે પ્રતિજ્ઞા કરી છે આ યજ્ઞમાં આ બ્રાહ્મણને ત્રણ ડગલા પૃથ્વી આપીશ, ત્રીજું ડગલું ક્યાંથી આપીશ? ત્યારે બલિએ કહ્યું, પ્રભુ મારું બધું આપ્યું છે પણ મારી જાત તો હજી બાકી છે ને, મેં પ્રતિજ્ઞા કરી છે માટે ત્રણ ડગલા પૂરા આપીશ, ત્રીજું પગલું મારા માથા ઉપર મૂકો. બલિ રાજાનું આવું દાન કોઈ માણસ પોતાની જાતને દાનમાં આપે ખરો? આપે? બલિ રાજાનું આવું દાન ઇતિહાસમાં એટલું બધું અમર બન્યું એટલા માટે કોઈ મહાન દાન હોય ને એના માટે શબ્દ વપરાતો થયો બલિદાન. કયો શબ્દ? જોરથી બોલો. બલિ જેવું દાન એનો અર્થ છે બલિદાન. અમર બની ગયો, રૂઢ શબ્દ બની ગયો. બલિરાજાની ભક્તિ જોઈ વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ પણ કહે છે, બલિરાજાની ભક્તિ જોઈ ભગવાન બલિરાજાને વશ થઈ ગયા. ભગવાન કહે છે, બલિ તું માગ માગ, આજે તું માગીશ તે આપીશ. બલિએ હાથ જોડ્યા, પ્રભુ મારે કોઈ ઈચ્છા નથી, કેવળ ને કેવળ આજે જેમ તમે મારી સામે ઊભા છો બસ એવી રીતે મારો પાતાળ લોક, મારા નગરમાં તમે સદાને માટે મારી સાથે પાતાળ લોકમાં રહેવા આવો, મારી રક્ષા તમને સોંપું છું, મારી રક્ષા કરજો. ભગવાન વિષ્ણુ, ભગવાન નારાયણ પાતાળ લોકમાં બલિની સાથે વચનથી બંધાયા, બલિના દરવાજે દરવાણી તરીકે ઊભા રહે, બલિની રક્ષા કરે, બલિને અખંડ દર્શન દે. આ બાજુ વર્ષો વીત્યા, લક્ષ્મીજી મૂંઝાણા. લક્ષ્મીજીને ચિંતા ઉપડી કે સ્ત્રી માટે પતિ મર્યા પછી વિધવાપણું આવે, હું તો છતે પતિએ વૈધવ્ય, વૈકુંઠમાં એકલા રહેવાનું, શું નારાયણ આવશે જ નહીં? લક્ષ્મીજી મૂંઝાયા છે, શું કરું? અને એમાં આ રક્ષાબંધનનો પવિત્ર પર્વ આવે છે. લક્ષ્મી કુંકુમ, ચોખા, નાળિયેર, રક્ષા, મેવા, આરતી, કળશ બધું લઈને આવે છે. સાક્ષાત લક્ષ્મીજીને આવતા જોઈ બલિ મહારાજે સ્વાગત કર્યું છે. બલિ મહારાજને કાંડે રક્ષાસૂત્ર બાંધ્યું છે. લક્ષ્મીજીએ પ્રાર્થના કરી છે, મીઠાઈ જમાડી છે, તમે મારા ધર્મના ભાઈ છો, તમે ધર્મનિષ્ઠ છો એમ જાણી આરતી ઉતારી છે, ગંગાજળનો કળશ એ અર્પણ કર્યો છે, નાળિયેર અર્પણ કર્યું છે. આવી રીતે જ્યારે લક્ષ્મીજીએ અર્પણ કર્યું, બલિરાજા રાજી થયા. એમણે કહ્યું, તમે મારા બેન છો, મારી આટલી બધી સંભાળ રાખો છો, તો મારી પણ ઈચ્છા છે, તમે કંઈક માગો, મારે તમને આપવું છે. ત્યારે લક્ષ્મીજીએ, એ તો માગવા જ આવ્યા હતા, એમણે વચનમાં વરદાનમાં માગી લીધું, મારા ધણી ભગવાન નારાયણ તારા દરવાજે દરવાણી થઈને રહ્યા છે, વૈકુંઠ સૂનું છે, હું એકલી દુઃખી થઈ રહી છું, તું નારાયણને છૂટા કર, તો નારાયણ પાછા ત્યાં આવે. બલિરાજાની આંખમાં આંસુ આવ્યા છે, હું શું કરું, કેવી રીતે નારાયણને છૂટા કરું? ભગવાનને હાથ જોડીને કહ્યું છે, પ્રભુ હું તો વચનથી બંધાયો છું, આપ જાઓ. બલિની ભક્તિ જોઈ ફરીવાર ભગવાન રાજી થઈ ગયા. ભગવાન નારાયણ એમ કહે છે, એક બાજુ ભલે મારા લક્ષ્મી છે પણ બળિ તારા જેવો ભક્ત મેં ઇતિહાસમાં જોયો નથી. વિચાર તો કરો, અસુર કુળમાં જેનો જન્મ થયો છે એને ભક્ત તરીકે સંબોધે છે. હું જાઉં છું તે વચન આપ્યું છે એટલા માટે, પણ સાંભળ, મારી ગેરહાજરીમાં 4 મહિના સુધી બ્રહ્મા તારા દરવાજે રહી તારી રક્ષા કરશે, ત્યાર પછીના 4 મહિના મહાદેવ ભગવાન શંકર તારા દરવાજે આવી પાતાળ લોકમાં તારી સેવા કરશે, રક્ષા કરશે, અને અષાઢ મહિનાની એકાદશીથી કાર્તક મહિનાની એકાદશી સુધી 4 મહિના વૈકુંઠ છોડી અને હું પણ તારી સેવામાં પાછો આવી જઈશ. 4 મહિના બારે 12 મહિનાની વ્યવસ્થા કરી દીધી. ભગવાન નારાયણ ભગવત કર્મ છોડી બલિ મહારાજને ત્યાં પાતાળ લોકમાં 4 મહિના માટે જાય છે દરવાણી તરીકે બલિની રક્ષા કરવા માટે. એને જ આપણે 4 મહિનાનો પીરિયડ એટલે ચાતુર્માસ સમજો છો ને તમે. વૈકુંઠમાં ભગવાન પોઢી જાય છે, દિવ્ય રૂપે ભગવાન પાતાળમાં જાય છે, બલિને ત્યાં રહે છે, એ ચાતુર્માસ. અને એ જ ચાતુર્માસના પવિત્ર સમય દરમિયાન અતિ પવિત્ર મહિનો એટલે શ્રાવણ મહિનો, ભક્તિનો મહિનો. મેં ગયા શનિવારે પણ વાત કરી હતી, શ્રાવણનો અર્થ થાય શ્રવણ એટલે સાંભળવું. જે મહિનામાં ભગવાનના યશ મહિમા કીર્તન સાંભળવાનો મહિમા છે એનું નામ શ્રાવણ. બલિ મહારાજની આવી રીતે ભગવાને રક્ષા કરી, અને એ વાત એ ચોક્કસ છે,
રક્ષાના કરનારા ભગવાન સિવાય બીજું છે કોણ? આપણે વારંવાર મંદિરમાં કડી તમને ગૌરાવીએ છીએ, આજે પણ ફરીવાર ગૌરાવીએ. વાલા ભક્તો, આપણે સમયા કરીએ છીએ, આપણે ઉત્સવો કરીએ છીએ. આજે અમારા યુવક મંડળના યુવાનો બહુ ઓછા સભામાં બેસે, પણ આજે બધા દેખાય છે લગભગ. બાકી અમારા ચિરાય ભગતો સભામાં દેખાય જ નહીં, એમને સભાનો ટાઈમ આમ બેસવાની જરૂર નથી એમને, જોકે. પણ તમે બધા જે સભામાં બેઠા છો ને, બે વસ્તુ જ યાદ રાખવા જેવી છે, બે વસ્તુ. એક, ગમે ત્યારે મંદિરે તમે આવો. ટકોર એટલા માટે કરું છું, મને એક સારા હરિભક્તે પણ ટકોર કરી છે, મંદિરે આવો. ભગવાનના દર્શન કર્યા વિના આપણે સેવામાં જઈએ ને, ભગવાનનો અપરાધ છે. શ્રીજી સ્વામીએ કથા કરી છે, હરિ લીલામૃતમાં ભગવાનના મંદિરમાં ભગવાનની આગળ 108 પ્રકારના અપરાધ થાય છે, સહજ થઈ જાય, તમારાથી નહીં અમારાથી પણ થઈ જાય. અમે ક્યારે ઉતાવળમાં હોઈએ તો સીધા નીકળી જઈએ, પણ અપરાધ છે. ભલે સેવા કરવા આવ્યા છીએ, ભલે મંદિરમાં આવ્યા છીએ, સેવા ઘણી બધી છે, પણ મંદિરમાં આવીએ પહેલા મહારાજના દર્શન કરી લઈએ. જાજો સમય નથી તો પછી જાજો સમય ન કરીએ, આપણે સભામાં ન બેસીએ, પણ દર્શન કરીને પછી સેવામાં જઈએ. અને બીજી વાત, ગમે ત્યારે આપણે મંદિરમાં સેવામાં રોકાય છે, ગમે એટલા વ્યસ્ત છીએ, આરતી વગેરેનો સમય થાય. આરતી એક એવું ભગવાનનું પૂજન છે. પૂજનના ઘણા બધા પ્રકારો છે આપણા શાસ્ત્રમાં. અર્ચન છે, પૂજનનો પ્રકાર છે. વંદન છે, પૂજનનો પ્રકાર છે. કીર્તન બધું પૂજનના જ પ્રકારમાં છે. પણ આરતી નિરાજનમ, એનો અર્થ સંસ્કૃતમાં નિતરામ રાજતે ઇતિ નિરાજનમ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભગવાનનું પૂજન એ આરતી છે. આરતીનો અર્થ થાય દુઃખ, દુઃખને હરનારું એ પૂજન છે, દુઃખ માત્રને ટાળનારું એ ભજન છે. ગદગદિત કંઠે આર્તસ્વરે કરીને ભગવાનને જ્યારે પુકારે અને ભગવાનને જ્યારે સંભારે, દીવડાઓ પ્રગટાવી ભગવાનની મૂર્તિની ચારે બાજુ, આમ તો આખા બ્રહ્માંડની સ્તુતિ એની અંદર આવી જાય એ રીતે વ્યવસ્થા કરી છે, પણ આવી રીતે ભગવાનને જ્યારે પૂજે છે તે આરતીનો ક્રમ છે. આપણા મંદિરમાં આટલું આપણે જતન કરીએ કરીએ ને કરીએ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીની આ પંક્તિ આપણે ઘણીવાર ગાઈએ છીએ. સ્વામી એમ કહે છે, પળે પળે કરો પ્રતિપાળ જીવન જાણું છું, જન્મતા જતન કીધી જીવન જાણું છું, મારી બહુ નામી બહુ વેધે જીવન જાણું છું, જન્મતા જતન કીધી જીવન હરિભક્તોના ફોન આવતા હોય, સહજ મારે વાત થાય, કથા સાંભળો છો કે નહીં? શ્રીજી સ્વામી કથા કરે છે, સ્વામીને ખૂબ તાળીઓથી વધાવીએ. હા, સવારે પુરુષોત્તમ પ્રકાશની કથા એટલા બધા ભક્તો સાંભળે છે, એટલા બધા ભક્તો રાજી થાય છે. ભક્તોના ઉદ્ગાર એવા છે કે સ્વામી આ કથા સાંભળીને અમને વારંવાર, બે વાર, ચાર વાર, પાંચ વાર સાંભળવાની ઈચ્છા થાય છે. પુરુષોત્તમનો પ્રકાશ એટલે મહિમા, એના જેવી મીઠી કોઈ વસ્તુ નથી. કારણ કે રક્ષાના કરનારા એ છે, કરતા હર્તા એ છે, સર્વસ્વ એ છે, આપણું જે કંઈ ગણો એ જ છે. અને મહારાજ સુધી આપણને પહોંચાડવાનું માધ્યમ જો કોઈ હોય તો મોટા પુરુષ છે. આ બે તત્વ, મહારાજને મુક્ત, આ બેને સાથે રાખી આવું આ પાંચ કડી ગૌરાવીશ. તમે બિરુદ પાળ્યું તમારું જીવન જાણું છું, જોયું નહીં કર્તવ્ય અમારું જીવન જાણું છું, તમે બિરુદ તમારું પાળ્યું જીવન જાણું છું, જોયું નહીં કર્તવ્ય અમારું જીવન જાણું છું, તમે ગર્ભવાસ કસ ટાળ્યો જીવન જાણું છું, તે તો આડો આંક જ વાળ્યો જીવન જાણું, ગર્ભવાસ ત્રાસ ટાળ્યો જીવન જાણું છું, તે તો આડો આંક જ વાળ્યો જીવન જાણું છું. સ્વામીએ કેવી ભાવના કરી, માતાના ગર્ભમાંથી બાળકનો જન્મ થાય છે ને, એ પણ ભગવાનની કૃપાથી થાય છે. ભાગવતમાં પરીક્ષિતની કથા છે, માતાના ગર્ભમાં હતા, બ્રહ્માસ્ત્ર છોડવામાં આવ્યું છે. બ્રહ્માસ્ત્ર અને બાળક ઉપર અને માતાના ગર્ભમાં કેવી રીતે બચી શકે? માં અને દીકરો બંને ખતરામાં છે. ભગવાન શ્રી કૃષ્ણ ગર્ભમાં પરીક્ષિત મહારાજની રક્ષા કરે છે. માતાના ગર્ભમાં પેટમાં રહેલા બાળકને પરિતઃ ચારે બાજુ ઈક્ષિતઃ જેણે ભગવાનને જોઈ લીધા છે,
માતાના ગર્ભથી જ એટલા માટેનું નામ પડ્યું પરીક્ષિત. અને આજના સમયમાં પણ ભક્તો ડગલે ને પગલે, આપણને ખબર નથી, આ બધી પરીક્ષામાંથી આપણે પસાર થઈ ગયા છીએ, પણ આપણે ભૂલી ગયા છીએ. હમણાં એક બહુ સારા સંત વાત કરતા હતા, આ 21મી સદીમાં બાળકનો જન્મ થાય ને એ પણ ભગવાનની કૃપા છે, બાકી મોટા ભાગના બાળક તો માના પેટમાં જ મરી જવા માંડ્યા છે. હવે ખબર છે ને તમને, જન્મ થાય ભગવાનની કૃપા છે. ગર્ભવાસ ત્રાસ ટાળ્યો, તમે ગર્ભવાસ ત્રાસ ટાળ્યો, જીવન જાણું છું તે તો આડો આંક જ વાળ્યો, જીવન જાણું છું. તમે ગર્ભવાસ ત્રાસ ટાળ્યો, જીવન જાણું છું તે તો આડો આંક જ વાળ્યો, જીવન જાણું છું. જન્મતા જતા ન કેધે જીવન જાણું છું, મારી બહુ નામી બહુ વેધે જીવન જાણું છું. જતન કીધી જીવન જાણું છું, તમે બહુ નામી મહુ લીધી જીવન જાણું છું. પળે પળે કરો પ્રતિપાળ જીવન જાણું છું, એવો બીજો કોણ દયાળ જીવન જાણું છું. પળે પળે કરો પ્રતિપાળ જીવન જાણું છું, બીજો એવો કોણ દયાળુ જીવન જાણું છું. આજ સુધી પણ અમારે જીવન જાણું, રાખો છો ખબર સારી જીવન જાણું છું. આજ સુધી પણ અમારી જીવન જાણું છું, રાખો છો ખબર મારી જીવન જાણું છું. ડગલે ને પગલે આપણી રક્ષા કરનારા ભગવાન છે. આજે કેવા કેવા રોગ, બોલો, હમણાં સાંભળું આંખ જ નથી ખુલતી, જમણી આંખ જ. કેવા રોગ, હાલતો ચાલતો માણસ હોય એટેક આવી જાય, બંધ થઈ જાય, ક્યારે શું થાય, ક્યારે કયું ઉપાધિ આવે, ક્યારે કયો રોગ આવે, ક્યારે કયો શત્રુ આવે, ક્યારે કયો એટેક આવે, ક્યારે કયો અકસ્માત થાય, કોઈ નક્કી ખરું? કોઈ નક્કી ખરું? હમણાં કેનેડાની એક દુર્ઘટનાની મને એક વાત કરી, એક બહુ મોટા ક્રાંતિકારી, ભારત દેશ આખો જેને જાણેવા મહાન સંત, અકસ્માત થયો. ગાડીમાં પાંચે પાંચ જણા, સારામાં સારી મોંઘામાં મોંઘી, કેટલી મોંઘી ગાડી હતી, ગાડી ન બચાવી શકી, સાધન ન બચાવી શકે, ત્યાં ને ત્યાં પાંચે પાંચ પૂરા થઈ ગયા. કોણ બચાવે છે આપણને, વિચારો તો કરો. અમારા મંદિરના કેટલા બધા હરિભક્તો વારંવાર, બોલો, અઠવાડિયે બે અઠવાડિયે કે સ્વામી ગાડીમાં એક્સિડન્ટ થયો, હસતા હસતા વાત કરતા હોય પાછા, એક્સિડન્ટ થયું સ્વામી. આપણે કહે ભગત તમને, સ્વામી ગાડી ટોટલ થઈ ગઈ પણ હું ટોટલ બચી ગયો, કોની કૃપા? પળે પળે કરો પ્રતિપાળ જીવન જાણું છું, બીજો એવો કોણ દયાળ જીવન જાણું છું. પળે પળે કરો પ્રતિપાળ જીવન જાણું છું, બીજો એવો કોણ દયાળ જીવન જાણું છું. આજ સુધી પણ અમારે જીવન જાણું છું, રાખો છો ખબર સારે જીવન જાણું છું. આજ સુધી પણ અમારી જીવન જાણું છું, રાખો છો ખબર સારી જીવન જાણું છું. ડગલે ને પગલે રક્ષાના કરનારા મહારાજ છે. અરે કેવી કેવી કથાઓ છે. પાંડવોને લાક્ષાગ્રહમાં તમે જાણો છો, પાંડવોને લાક્ષાગ્રહમાં નાખ્યા, આખો મહેલ લાખથી બનેલો સળગાવ્યો, ભગવાને રક્ષા કરી. અખંડાનંદ સ્વામી નીકળ્યા છે, ચાર વાઘ સામે મળ્યા. કેટલા વાઘ? ચાર વાઘ સામે મળ્યા. વાઘ કેવા ખતરનાક, શ્રુતિ ભગતને ખબર છે, નહીં શ્રુતિ ભગત યાદ છે ને તમને? એમને ખબર છે, દાખલો અમારે છે. એમને જોકે થોડું જ ખબર છે, બહુ જાજુ નહીં. ચાર વાઘ જંગલમાં સામે મળ્યા. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી એમ કહે, એવા મોટા સંત અખંડાનંદ સ્વામી, એને તો થયું બસ મહારાજની ઈચ્છા. ત્યાં ત્યાં સ્વામી મહારાજને સંભાળીને બેસી ગયા. પેલા વાઘ સ્વામીને પ્રદક્ષિણા કરીને પાછા જતા રહ્યા. ડગલે ને પગલે રક્ષા કરનારા મહારાજ છે, વિચારો. અંગ્રેજ અધિકારી એન્ડ્રુ, જે ખેડાના અધિકારી બન્યા હતા, ડનલોપ સાહેબ, અને આ ડનલોપ સાહેબ શ્રીજી મહારાજ ભગવાન છે આવું સાંભળેલું જાણેલું, અને એકવાર જંગલમાં નીકળ્યા છે હાથી ઉપર શિકાર કરવા માટે બંદૂક લઈને, પણ અચાનક એમણે જોયું કે એક સામે મોટો વાઘ, અને વાઘે છલાંગ મારી. હવે સામે છલાંગ મારી દે પછી બંદૂક ઉપાડવાની ખબર પડે ખરી? કશી ખબર ના પડે.
એક ભાઈ છે ને ફાયર ડિપાર્ટમેન્ટમાં, સોરી આપણે જંગલની અંદર જંગલ વિભાગમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ઇન્ટરવ્યુ આપવા ગયા. સવાલ એટલો હતો કે ભાઈ ત્યાં જોબની વેકેન્સી હતી, તો ઘણું બધું પૂછ્યું કે ભાઈ તમે જંગલમાં કામ કરશો, એકલા રહેવાનું થશે થશો. છેલ્લે પ્રશ્ન પૂછ્યો, ધારો કે તમે જંગલમાં એકલા જઈ રહ્યા છો અને સામે સિંહ આવે તો તમે શું કરો? આ ભાઈ હસવા માંડ્યા, કેમ? એ કે સાહેબ, સામે સિંહ મળે પછી તો એને વિચારવાનું, કારણ કે મારવો છોડી દો, મારે શું નક્કી કરવાનું? પછી બાજી એના હાથમાં, બાજી મારા હાથમાં હોય જ નહીં. ડગલે ને પગલે આપણી રક્ષાના કરનારા મહારાજ છે. આજનો દિવસ એટલે રક્ષાનો દિવસ, આજનો દિવસ એટલે એકબીજા માટે સુરક્ષાની કામના કરવાનો દિવસ. બલિ મહારાજ સાચા ભગવાનના ભક્ત થયા. તમે જુઓ, અસુર કુળમાં જન્મ છે, પાતાળ લોકમાં નિવાસ કરે છે. કહેવાય છે, દુઃખ તો બધાને હોય પણ વધારેમાં વધારે દુઃખ કોને? તો અસુરોને. સ્વર્ગમાં સુખ વધારે છે, મૃત્યુલોકમાં મધ્યમ સુખ છે, અને પાતાળ લોકમાં તો નરું દુઃખ છે. પાતાળ લોકમાં રહેનારા બલિ મહારાજ સાચા ભગવાનના ભક્ત થયા. ભગવાન પોતે બલિની રક્ષા કરવા માટે 12 મહિના બંધાયા, અને આજ દિવસ સુધી આ કળિયુગમાં પણ ભગવાન બલિને ત્યાં રક્ષા કરે છે. એનો અર્થ એટલો જ છે, તમે અને હું સાચા ભક્ત બનીશું તો આ પીવડા ઘનશ્યામ મહારાજ અખંડ આપણી રક્ષા કરશે, કરશે ને કરશે. રક્ષાબંધનનું એક નામ છે બળેવ. આ બળેવ શબ્દ સંસ્કૃતમાંથી નીકળેલો શબ્દ છે. મૂળ શબ્દ છે બલિવ. બલિ રાજાની જેમ ભગવાન જેની રક્ષા કરે એવી પ્રાર્થના કરવાનો દિવસ, સમજો છો ને? બલિની રક્ષા ભગવાને જેમ કરી, એમ એક બહેન પોતાના ભાઈ માટે સૂત્ર બાંધતા પ્રાર્થના કરે, હે ભાઈ ભગવાન તારી કાયમને માટે રક્ષા કરે. મા દીકરા માટે પ્રાર્થના કરે, ગુરુ શિષ્ય માટે પ્રાર્થના કરે. બલિવ શબ્દ સંસ્કૃતમાંથી બલિ ઇવ, બલિની જેમ ભગવાન તારી પણ રક્ષા કરે, એટલા માટે આજનો શબ્દ બળેવ એવું પણ કહેવાય છે. આ બધી વસ્તુ તો આપણે સમજીએ છીએ. રક્ષાબંધનના પર્વ ઉપર, શ્રાવણી પૂર્ણિમા ઉપર 3 વસ્તુ મહત્વની છે. બ્રાહ્મણો આજના દિવસે યજ્ઞોપવિત બદલે, બ્રાહ્મણો માટે વિશેષ કર્મકાંડનો દિવસ છે. વેપારી લોકો આજના દિવસે સમુદ્રના પૂજનનો લાભ લે, નવા વેપાર શરૂ કરે. અને એક ભાઈ પોતાના બહેન, ભાઈ અને બહેન બરાબર, એ બંનેના સંબંધ મજબૂત થાય એટલા માટેનો આજનો આ પર્વ છે. બહેન પોતાના ભાઈ માટે રક્ષાસૂત્ર બાંધી પ્રાર્થના કરે. આ બધી પ્રાર્થના, આ બધી રક્ષા એના મૂળમાં જો કોઈ હોય તો નિસ્વાર્થ પ્રેમ છે. સ્વાર્થમાં સબળતી દુનિયામાં નિસ્વાર્થ તત્વ મળવું અઘરું છે. પોતાના જ વિચારમાં ડૂબેલો માણસ પારકાનું ભલું ઈચ્છે આવું લગભગ જોવા નથી મળતું. ઇતિહાસની કથા છે, બાદશાહને લવજી નામનો એક લવો કરીને એક એનો સેવક હતો. હવે આ લવજી એને બહુ ગમે, એકાંતમાં એની સાથે બેસી બેસીને રાજા ઘણી બધી વાતો કરે. એકવાર રાજાએ કીધું, લવા તને મારા ઉપર કેવું હે? અરે બાપુ, આ દુનિયામાં કોઈ ઉપર હેત નથી એવું તમારા ઉપર હેત. બાદશાહ કે રેવા દે, હરખી વાત કર. બાપુ સાચું કહું છું. બાદશાહે કહ્યું, ચાલ અત્યારે મારી તારી બેયની દાઢી સળગે તો પેલા કોની ઠારે? લવજી કે, બાપુ એ તો મારી જ ઠારવી પડે ને. પોતાનું ભલું કરવા ડૂબેલો માણસ પારકાનું ભલું ઈચ્છી પણ નથી શકતો, આ દુનિયાની મોટામાં મોટી સમસ્યા છે. અને એવા સમયમાં નિસ્વાર્થ રીતે બહેન જો ભાઈ માટે પ્રાર્થના કરે તો આપણા શાસ્ત્ર કહે છે, પ્રાર્થનામાં ભગવાન ભળે છે, ભગવાન પ્રેમને આધીન છે. એક પતિ પત્ની માટે પ્રાર્થના કરે, એક બ્રાહ્મણ યજમાન માટે પ્રાર્થના કરે, પણ એ પ્રાર્થના જો નિસ્વાર્થ હોય, એ પ્રાર્થના જો હેતુ વિનાની હોય, લૌકિક સ્વાર્થ વિનાની હોય, તો એમાં ભગવાન ભળે છે. ભગવાન જ્યારે પ્રાર્થનામાં ભળે ત્યારે પ્રાર્થના કામયાબ થાય છે, સફળ થાય છે, જેના પરિણામે આપણે ત્યાં કહેવાય છે રક્ષા સૂત્ર એ અમર રાખડી છે, અમરત્વની નિશાની છે. મૃત્યુલોકના મનુષ્ય માટે અમરત્વની ઓળખાણ દોરામાં નથી,
દોરાની ઉપર જે પ્રેમ રહ્યો છે, નિસ્વાર્થ નિર્દોષ પ્રેમ, એ પ્રેમનું પ્રતીક અમરત્વની નિશાની છે આજનો દિવસ. આવી રીતે આજનો દિવસ એ મહત્વનો છે. આજના દિવસે જ્યારે પ્રાર્થના કરવામાં આવે ત્યારે એક શ્લોક બોલાય છે, એન બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલહ તેન ત્વામનિ બધનામી રક્ષે માચલ માચલ. દાનવોના રાજા, મહાન બળવાન બલિ મહારાજ, જેનાથી બંધાયેલા એટલે કે જેનાથી રક્ષાયેલા એવી હે રાખડી, હું તને યજમાન માટે બાંધું છું, માટે હે રક્ષા, તો આ વ્યક્તિની રક્ષામાંથી ક્યારેય ચલિત ન થતી, ચલિત ન થતી, ચલિત ન થતી. આવો એક મંત્ર બોલી અને રાખડી બાંધવાનો બ્રાહ્મણોનો રિવાજ, શાસ્ત્રની પરંપરા છે. શ્રીજી મહારાજ જ્યારે પૃથ્વી ઉપર પ્રગટ છે, વચનામૃત જ્યારે બોલાઈ રહ્યા છે, વચનામૃત ગઢપુર મધ્ય પ્રકરણનું નવમું સ્વરૂપ નિષ્ઠાનું વચનામૃત જેને કહેવાય, આત્યંતિક કલ્યાણનું અસાધારણ વચનામૃત જેને કહેવાય, એ મધ્ય પ્રકરણના નવમા વચનામૃતમાં શ્રીજી મહારાજના હાથે રાખડીઓ બાંધી હતી. આનંદાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને હાથે રાખડીઓ બાંધી હતી. કરજીસણ ગામના ગોવિંદભાઈ, એમને બાજુનું ગામ નારદીપુર, ત્યાં નાનાભાઈ હતા, આ બંને મિત્ર હતા. નાનાભાઈથી સત્સંગ થયો, શ્રીજી મહારાજના દર્શન કરવા એવા મહારાજમાં ખૂબ હેત થયું, અને ત્યારથી આ ગોવિંદરામભાઈ કરજીસણથી 60 ગાઉ ચાલીને શ્રીજી મહારાજને દર રક્ષાબંધને રાખડી બાંધવા આવતા. ત્રણ દિવસ ચાલતા આવતા, શ્રાવણ મહિનો હોય, પુષ્કળ વરસાદ હોય તો વાંસના મોટા ટોપ સાથે રાખે, વરસાદ ધમાધમ પડતો હોય ટોપ માથે ઓઢી લે, અને એવી વરસાદી ઋતુમાં પણ અખંડિત રીતે શ્રીજી મહારાજ પૃથ્વી ઉપર જીવા, ત્યાં સુધી શ્રીજી મહારાજને મને હાથે રાખડી બાંધી છે. એકવાર શ્રીજી મહારાજ રાજી થયા, મહારાજને રાખડી બાંધી, એ જ રાખડી મહારાજે છોડી, ગોવિંદરામભાઈને બાંધી, અને એ ગોવિંદરામભાઈ મૂકી રાખી, અને એ પ્રસાદીની રાખડી આજે પણ સ્વામિયાણી મ્યુઝિયમ અમદાવાદમાં છે, અમે હમણાં જ દર્શન કરીને આવ્યા. એ જ ગોવિંદરામભાઈને જે રાખડી બાંધી આપી હતી, ગોવિંદરામભાઈની પરંપરામાં એમના દીકરીઓ હતા, દીકરીઓના પરંપરામાં આવી, એ જ રાખડી આજે વડોદરામાં DR પટેલ સાહેબ દલસુખભાઈ એમના ઘરે પણ એક પ્રસાદીની રાખડી છે, અમે સંતોએ દર્શન કર્યા છે. વિચારો તમે, પુરુષોત્તમ નારાયણની આ પ્રસાદીભૂત એમના આશીર્વાદની રાખડી વાલા ભક્તો કહેવા એ માગું છું. પ્રેમ ગમે એટલો હોય પણ એમાં જો સ્વાર્થ છે તો ભગવાન નથી ભળતા, પણ પ્રેમ જો નિર્દોષ છે તો માનો પ્રેમ છે એમાં પણ ભગવાન ભળે છે, બહેનનો પ્રેમ છે એમાં પણ ભગવાન પડે છે, સદગુરુનો પ્રેમ છે એમાં પણ ભગવાન ભળે છે. પણ દુઃખની વાત એમ, જેટલી પ્રેમની કથામાં સ્ત્રી તત્વ જ આગળ હોય, પુરુષ તત્વ તો આગળ હોતું જ નથી. તમે જુઓ, એક ભાઈ મને પૂછતા હતા, મને કે સ્વામી આપણે ત્યાં કેવું, મેં કીધું કેવું, મને કે ધનની દેવી તો લક્ષ્મીજી, બુદ્ધિની દેવી તો સરસ્વતી, બળની દેવી તો દુર્ગાજી, બધું બહેનોને સોંપ્યું છે, પુરુષો પાસે કઈ રાખ્યું જ નથી. પુરુષોના હૃદયમાં અહંકાર ભર્યો છે ને, ત્યાં સુધીને કંઈ મળવાનું નથી. ભગવાનને ન ગમતી એવી ખરાબમાં ખરાબ વસ્તુ છે અહમ, અભિમાન. આપણો અભિમાન આપણે છોડીએ, ત્યારે જ આપણે નિર્દોષ પ્રેમ કરી શકીએ ભગવાનને. આ અદ્ભુત પ્રાર્થના છે. પ્રાર્થનાના શબ્દો તો જુઓ. તારા ભરોસે જીવન નૈયા હાકે રહ્યો મહારાજ રે, 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 બની સુકાની પાર ઉતારો, બની સુકાની પાર ઉતારો, બની સુકાની પાર ઉતારો, નારાયણ મુનિ દેવ રે, અમી ભરેલી નજરો રાખો નારાયણ મુનિ દેવ રે,
આપણા જે કોઈ પ્રિય વ્યક્તિ હોય એ બધાની ભગવાન રક્ષા કરે, પ્રેમથી પ્રાર્થના કરીએ. રક્ષા કરવી આપણા હાથની વાત નથી, પ્રભુ ભળે તો જ આ રક્ષા થાય. તમે જાણો છો કેવી કેવી મહારાજે રક્ષા કરી છે. આધિ, વ્યાધિ, ઉપાધિ ત્રણેય પ્રકારના તાપ એમાંથી પુરુષોત્તમ નારાયણ રક્ષાના કરનારા છે. આવો આપણે પણ પ્રાર્થના કરીએ. એ બાળ તમારો કરે વિનંતે, સાંભળજો મહારાજ રે. બાળ તમારો કરે વિનંતી, સાંભળજો મહારાજ રે. કેટલી મધુર પ્રાર્થના છે. સુખમાં દુઃખમાં, ઘરમાં કે ઘરની બહાર, દરેક સ્થિતિમાં બસ ઠાકોરજીને સાથે રાખીએ. આનાથી મોટી રક્ષાબંધનની કોઈ ઘડી નથી. અને વર્ષમાં એક કલાક એક મિનિટ માટે રાખડી બાંધવાથી રક્ષા ન થાય, ડગલે ને પગલે રક્ષાની જરૂર છે. ત્યારે આ પ્રાર્થના આપણને કાયમને માટે રક્ષાનું વચન આપે, બાહીધરી આપે એવી અદ્ભુત પ્રાર્થના છે. અમી ભરેલી નજરો રાખો નારાયણ મુનિ દેવ રે. અમી ભરેલી નજરો રાખો, તાળી પાડીને બોલીએ, નારાયણ મુનિ દેવ રે. ભયંકર રોગની અંદર પણ દાદાની રક્ષા ઠાકોરજીએ કરી. દાદા કથામાં બેઠા હતા. વાલા ભક્તો એટલી વાત નક્કી છે, બેન ભાઈ માટે પ્રાર્થના કરે સારી વાત છે, પતિ પત્ની માટે પ્રાર્થના કરે સારી વાત છે, ગુરુ શિષ્ય માટે પ્રાર્થના કરે સારી વાત છે, પણ આ બધા પ્રાર્થનાના મૂળમાં જો પરમેશ્વરનો પ્રેમ હોય ને તો બધી પ્રાર્થના સફળ અને સાર્થક છે. આવો આજના રક્ષાબંધનના ઉત્સવમાં પીયુડા મહારાજના પવિત્ર સાનિધ્યમાં, આજે જ્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, કેવા સરસ મહારાજ હિંડોળે ઝૂલી રહ્યા છે. જો યુવાનોના પ્રેમને તાળીઓથી વધાવો, હા, જોરદાર તાળીઓથી ઝૂલતા મહારાજને આપણે વધાવીએ. મહારાજને આવી રીતે હિંચકા નાખે ને મહારાજને બહુ ગમે. હા, આપણને હિંચકા નાખે, આપણને ગમે ના ગમે તો મહારાજને તો ગમે ને ભાઈ. આવી રીતે પ્રેમથી મારા યુવાનો મહારાજને સજાવે છે, રમાડે છે. વાલા ભક્તો, આ પ્રેમ બસ ભગવાનને આપણે આપીએ. આપણે પ્રાર્થના કરીએ. આ લોયાધામ પરિવારની કથા જે કોઈ ભક્તો સાંભળે છે અને સામે બેસી લાઈવ સાંભળે છે, પાછળથી સાંભળશે, બધા ભક્તોની મહારાજ રક્ષા કરે. અને બધા ભક્તો સાચા ભગવાનના ભક્ત થઈને ભગવાનની પ્રાર્થના કરે તો અમી ભરેલી નજરો રાખો નારાયણ મુનિ દેવ રે. અમી ભરેલી નજરો રાખો નારાયણ.
ढूंढेंगे। स्वामी नारायण 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 Swami Narayan Swami Narayan Swami Narayan Swami Narayan Swami Narayan